નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો નવા વર્ષની મોટી ભેટ વિદ્યાર્થી ભાઈ બહેનો બસો પ્લસ નવી સરકારી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે કયા વિભાગની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો નવી ભરતી આવી છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોના શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુને તે બે પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો કયા વિભાગની અંદર ભરતી આવી છે તે આપણે જોઈએ તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જોવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી ભાઈ બહેનો સૌ પ્રથમ તો આપણે જોઈએ છીએ કે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની અંદરની ભરતીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ભરતી અંગેની જાહેરાત જે પ્રસિદ્ધ થઈ છે તો વડોદરા મહાનગરપાલિકા પંદરમાં નાણાં પંચ હેઠળ અર્બન આયુષ્ય આરોગ્ય મંદિરમાં જે છે એ અગિયાર માસના કરાર આધારિત વિદ્યાર્થી ભાઈ બહેનો આઉટસોર્સિંગ દ્વારા નીચે મુજબની જે કાંઈ ભરતી છે તે મંગાવવામાં આવેલી છે જેમાં ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી તારીખ બાર એક બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો જેની અંદર વાત કરીએ તો એમાં મેડિકલ ઓફિસર જે છે તો મેડિકલ ઓફિસરની વિદ્યાર્થી ભાઈ બહેનો સુડતાલીસ જગ્યા છે સ્ટાફ નર્સની કરાર આધારિતની વાત કરીએ છપ્પન જગ્યા છે એમ જે કહેવાય મેલ જે છે કરાર આધારિત અઠ્ઠાવન જગ્યા છે સિક્યોરિટી ગાર્ડની અંદર ઓગણસાઠ જગ્યા છે કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે આ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તમે મેળવવાની રહેશે ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડના જે કાંઈ જગ્યાઓ છે તે મુજબ જે કાંઈ બીજી અન્ય કેડરની જે છે માટે બે વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જે કાંઈ જુદા જુદા વિભાગની અંદર આરોગ્ય વિભાગની અંદર સીધી ભરતી ડાય ડિક્લેર થઈ છે જેમાં વાત કરીએ મેડિકલ ઓફિસર કરાર આધારિત છે તેમાં એમબીબીએસ ડિગ્રી માગેલી છે સાથોસાથ વિદ્યાર્થીભાઈ તેમનું પગાર ધોરણ જે છે એ સિત્તેર હજાર માસિક પગાર ધોરણ છે સ્ટાફ નર્સ કરાર આધારિત છપ્પન જગ્યા જે છે તેમનું પગાર ધોરણ પણ વિદ્યાર્થીભાઈ બહેનો તેર હજાર છે જેમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થાનો બીએસસી નર્સિંગનો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થાનો જનરલ નર્સિંગ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ત્યાર પછી વાત છે એમ પીએચ ડબ્લ્યુની અંદર અઠ્ઠાવન જગ્યાઓ જે છે તેનો પગાર ધોરણ પણ તેર હજાર રૂપિયા છે વિદ્યાર્થી ભાઈ બહેનો જેમાં બાર પાસ અને અગિયાર બાર પાસ અને જે વિદ્યાર્થી ભાઈ બહેનો તથા સરકાર માન્ય જે સંસ્થા છે તેમાં એમપીએચ ડબલ્યુનો એક વર્ષની તાલીમનો કોર્સ કરેલો હોવો જોઈએ સાથોસાથ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમારી પાસે હોય તો એમપીએચ ડબલ્યુમાં તમે ફોર્મ ભરી શકો છો સાતો સાથોસાથ સિક્યોરિટી ગાર્ડ છે એ આઉટસોર્સિંગની અંદર ઓગણસાઠ જગ્યા છે જેમાં ધોરણ આઠ પાસ અથવા ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય તે વિદ્યાર્થી ભાઈ બહેનો આમાં ફોર્મ ભરી શકે છે શ્રમ અને રોજગાર વિભાગના ગુજરાત સરકારના જે નિયમ હશે એ પ્રમાણે વેતન મળવાપાત્ર રહે છે આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે સૌપ્રથમ તો ઓનલાઈન અરજી કરવાની છે જેમાં ઓનલાઈન અરજીની અંદર વીએમસીની જે વેબસાઇટ છે તમારે વીએમસીની વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની છે જે અરજી કરવાની તારીખ ખાસ નોંધ કરી રાખજો ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી બાર એક બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો શૈક્ષણિક લાયકાત જે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ બધી ડિટેલ્સ તમને ઉપર આપેલી છે જગ્યા એકની અંદર બાસઠ વર્ષથી જગ્યા એક જે છે તેમાં બાસઠ વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં જગ્યા બે ત્રણ ચાર માટે પિસ્તાલીસ વર્ષ કે તેથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં તો આ ખાસ અમુક કંડિશન જે છે તે વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે ક્રાઇટેરિયા ધ્યાન રાખવાના રહે છે તો આ રીતના વિદ્યાર્થી ભાઈના વીએમસીની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો આ એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈને આપણી સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થી ભાઈને તમને વિડીયો પસંદ થયો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આવડે બધું શેર કરજો ધન્યવાદ